દ્વારકા જિલ્લામાં કેશોદ ગામે ખેડૂતોને લાઇટ ન મળતા પરેશાન, તો બીજી તરફ વરસાદ ખેંચાવાથી પાક નિષ્ફળ થવાનો ભય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેશોદ ગામે ખેડૂતોને લાઇટ ન મળતા પરેશાન થયા છે, તો બીજી તરફ વરસાદ ખેંચાવાથી પાક નિષ્ફળ જયાનો ભય સેવાઈ રહ્યો છે. હાલ પરિસ્થિતિ એવી સર્જાય છે કે વરસાદ ખેંચાતા ખેડૂતોને મગફળીના પાકને પિયત આપવાની ખાસ જરૂર હોય, પણ ખેડૂતોને પિયત આપવા માટે લાઇટની જરૂર હોય, પણ છેલ્લા 3 દિવસ થયા કેશોદ ગામમાં વાડી વિસ્તાર 3 ફેઝ પાવર નથી મળતો. આ અંગે જીબીમાં ટેલિફોનિક સંપર્ક કરવા છતાં પણ કોઈ અધિકારી આ ખેડૂતોની વેદના સાંભળી નથી. રૂબરૂ જીબી ઓફિસે ફરિયાદ કરવા આવેલા ખેડૂતોએ ઓફિસમાં જઈને જોયું ફોલ્ટ સેન્ટર, તો સાવ રામ ભરોસે જોવા મળ્યું. કોઈ કર્મચારી જોવા જ ન મળ્યા, ખુરશીઓ ખાલી જોવા મળી. ઇમરજન્સીમાં કોઈ જીબીનો નંબર લગાડે તો રિપ્લાય ન આવે તેવું જાણવા મળ્યું હતું. અત્યારે દેવભૂમિ દ્વારકામાં આજથી 20-25 દિવસ પહેલાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો, એમાં ખેડૂતે વાવેતર પણ કરી દીધા છે, મોટા ભાગના કરી દીધા છે, જે ઓછો છે એને નથી કર્યા. અત્યારે પાકને જો 1-2 દિવસમાં વરસાદ ન થાય તો નિષ્ફળ જાય એવી સ્થિતિ છે. જો કે 15% પાક તો નિષ્ફળ ગયો જ છે, પણ જો વધારે ખેંચાય તો વધારે નિષ્ફળ જાય એવી શક્યતા છે. સાથે સાથે બીજું એક એવું પણ છે કે અત્યારે ખેડૂતોને થોડું ઘણું 1-1.5 કલાક ચાલે એટલા પાણી હોય. હવે આ સમયે વીજળી ખેડૂતોને જે મળવી જોઈએ 8 કલાક, અમે 8 કલાક નથી માગતા, કેમ કે અત્યારે 8 કલાક જેવા કોઈને પાણી નથી. થોડું ઘણું છે પણ 3 ફેઝમાં પૂરો કોઈ પાવર મળતો નથી, અને અવારનવાર ફોલ્ટ થાય, ફોન કરીએ તો કાં ઉપાડે નહીં ને કાં આવશે ને રિપેર કરી જશે એવો જવાબ મળ્યા કરે. અને ખરેખર ખેડૂતો એટલા બધા પરેશાન છે વીજળીથી કે ખેડૂતોને હવે જવું તો જવું ક્યાં. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કરમુર ગોવિંદ દ્વારકા.